અખંડ ભારત સંઘ જૂનાગઢ દ્વારા વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન રાખવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી પરમ પૂજ્ય શ્રી હરિગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જૂનાગઢના કલેક્ટર, રેન્જ આઈજી સહિતના અધિકારીઓ, આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દેવાંગ ટાંક, જૂનાગઢ. જય ગિરનારી મિત્રો, અખંડ ભારત સંઘ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ રાષ્ટ્ર શક્તિ પર્વ મહોત્સવ નીચે વિજયાદશમી શસ્ત્ર પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો. નવરાત્રિના 9 દિવસ અને વિજયાદશમીનો 10મો દિવસ, આ 10 દિવસ સુધી અખંડ ભારત સંઘ દ્વારા શેરી ગરબીઓમાં રમતી બાળાઓને નાણી આપવામાં આવે છે અને નાણીને સમર્થ બનાવી પુરસ્કારનું વિતરણ કરવામાં આવે છે. લગભગ 800થી વધુ ગામમાં અને 1700 શેરી ગરબીઓને આ વખતે 1,00,000થી વધુ શેરી બાળાઓ, રમતી શેરી બાળાઓને નાણી પહોંચાડવામાં આવી અને નારીને સમર્થ બનાવી પુસ્તક ભેટ આપવામાં આવી. અને આજે શેરી ગરબીઓમાં રમતી દીકરીઓ દ્વારા લગભગ 51,000થી વધારે દીકરીઓ દ્વારા પોતાના પરિવાર સાથે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. એના પૂરક કાર્યક્રમ તરીકે આજરોજ કૈવલબાગ લાલજોરી ભવનાથ ખાતે ગિરિવર ગિરનારની ગોદમાં સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજના આગેવાનો દ્વારા સમૂહ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. અને આ સાથે રાષ્ટ્રધર્મ અને ઈશ્વરની રક્ષા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી, રાષ્ટ્ર માટે સમર્પિતતાના ભાવ વ્યક્ત કરવામાં આવ્યા. આ તકે પરમ પૂજ્ય સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા, પરમ પૂજ્ય વિઠ્ઠલબાપુ દ્વારા, પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી દ્વારા, પરમ પૂજ્ય દલપતગીરી બાપુ દ્વારા, પરમ પૂજ્ય મહાદેવગીરી બાપુ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા. તેમજ સમાજ શ્રેષ્ઠીઓમાં હિંમતભાઈ નાણાવટી, હરીશભાઈ દેસાઈ, તારાભાઈ સિંદલ, નાગજનભાઈ ડાંગર, જ્યોતિબેન વાછાણી, કિરીટભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહીને ખૂબ મોટી સંખ્યામાં લોકોને બિરદાવેલા. અને આજે કાંઈ શસ્ત્રપૂજન રાષ્ટ્ર ધર્મ અને ઈશ્વરની સેવા માટે અને સમાજની કુતિઓને દૂર કરવા માટે જે બાળાઓ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું તેને બિરદાવવામાં આવે. આ તકે ભાવેશ વેકરિયા આપ સર્વને ગિરનારી મહારાજની સાક્ષીએ આજ વિજયાદશમીના પાવન કાર્યક્રમે વચનબદ્ધ સાથે વિશ્વાસ આપે છે કે અખંડ ભારત સંઘ સંસ્થા હંમેશા રાષ્ટ્ર ધર્મ અને ઈશ્વરની સેવા કરતી રહેશે.